નકલી માવો, નકલી પનીર, નકલી મીઠાઈ ને હવે તો નકલી દૂધ પણ પકડાઈ રહ્યું છે. બોટાદમાં હમણાં થોડા સમય પહેલા નકલી દૂધ પકડાયું, એ પણ 400 લીટર. તમે જ્યારે દૂધને ટેસ્ટ કરો તો એવું લાગે કે ભાઈ આ તો અસલી જ છે, પણ જ્યારે એ બનતું તું એનો વિડીયો જો તો ખબર પડે કે આ દૂધમાં તો ભેળસેળ છે. તમે આવી ગયા છો VTVગુજરાતી.com પર. મારું નામ છે હિમ ખત્રી. હમણાં તાજેતરમાં બોટાદના રણપુર તાલુકાના બુબાવાવ ગામમાંથી બોટાદ LCBએ નકલી દૂધનો જથ્થો ઝડપી પાડ્યો. અંદાજે 400 લીટર જેટલું નકલી દૂધ ઝડપી લઈને દૂધના સેમ્પલને લેબોરેટરીમાં મોકલી આપ્યા અને અંદાજે કંઈક 92,000 નો આ મુદ્દા માલ હતો. પણ અહીં સવાલ જથ્થાનો કે રકમનો નથી. આ તો એ ભાઈ પકડાયા એટલે ખબર પડી કે ભાઈ આટલી મોટી માત્રામાં નકલી દૂધ એ બનાવી રહ્યો હતો અને વેચી પણ રહ્યો હતો. અહીં સવાલ છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાનો. જ્યારે આ આરોપી ઝડપાયો અને પછી પોલીસે તેની પાસે ડેમો કરાવ્યો અને ચેક કર્યું કે કેવી રીતે અને કેટલું નકલી દૂધ બનાવતો હતો, અને આ વિડીયોમાં તમે પણ જોઈ શકો છો કે કેવી રીતે નકલી દૂધ બનાવી રહ્યો છે અને બતાવી પણ રહ્યો છે, જેમાં તે મિલ્ક પાવડરને મિક્સ કરીને એમાં વનસ્પતિનું તેલ ઉમેરીને નકલી દૂધ બનાવે છે અને સ્વાદ એવો જ આવે છે કે જેવો અસલી દૂધનો આવે. હાલ તો આ વ્યક્તિની ધરપકડ થઈ રહી છે, પણ આ ક્યાં દૂધ મોકલતો હતો, આ જે દૂધ બનાવતો હતો એ કઈ ડેરીમાં જતું હતું, આ તમામ વિષયો પર અત્યારે તપાસ થઈ રહી છે. પણ FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રમાણે કેટલીક એવી રીતો છે જેનાથી જાણી શકાય છે કે દૂધમાં ભેળસેળ છે કે નહીં. જેમાં સૌથી પહેલો ટેસ્ટ છે એ જાણવાનો કે દૂધમાં કેટલા પ્રમાણમાં પાણી છે. આ ટેસ્ટમાં એક ક્લીન કાચની પ્લેટ કે સ્લાઇડ ઉપર દૂધનું ટીપું કંઈક આવી રીતે નાખો. જો એ ધીમે ધીમે નીચે જાય છે અને એક ઘાટી લાઇન બને છે તો તેમાં પાણી નથી. પણ જો આવી રીતે ફટાફટ નીચે જતું રહે છે અને પાછળ લાઇન નથી રહેતી અથવા આછી લાઇન રહે છે તો તેમાં વધુ પ્રમાણમાં પાણી છે. હવે બીજો ટેસ્ટ છે એ ચેક કરવાનો કે દૂધમાં ડિટર્જન્ટ મિક્સ છે કે નહીં. એના માટે ગ્લાસમાં 5 કે 10 ml જેટલું દૂધ લો અને એને ચમચીથી જોરદાર હલાવો. જો એની સપાટી પર બબલ્સ એટલે કે આવી રીતે ફુગ્ગા થાય છે તો સમજવું કે તેમાં ડિટર્જન્ટ મિક્સ છે. ત્રીજો ટેસ્ટ છે એ ચેક કરવાનો કે દૂધમાં યુરિયા મિક્સ છે કે નહીં. એના માટે કસનળીમાં કંઈક આવી રીતે દૂધ લો અને પછી સોયાબીન અથવા તો અડદની દાળનો પાવડર એડ કરીને થોડો સમય પછી એમાં લાલ લિટમસ પેપર એડ કરો. જો 1 મિનિટ પછી લિટમસ પેપરનો કલર બદલાય છે તો દૂધમાં યુરિયા મિક્સ છે. તો બસ આવી કેટલીક સિમ્પલ ટ્રીક અને રીત છે કે જેનાથી તમે ચેક કરી શકો છો કે તમારા ઘરે જે દૂધ આવે છે એ કેટલું અસલી છે કે નહીં, કે આમાં કેટલી ભેળસેળ છે. આજકાલ ઘણી બધી વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, એટલે બહુ ધ્યાન રાખવું જરૂરી છે. અને જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVગુજરાતી.com સાથે.